જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં જોઈશું. આજે આપણે પાઠ 13, આપણો ખોરાક. આપણે પહેલા શાકભાજી, ફળો અને બધું આપણે જોઈ ગયા. હવે તમને ખબર પડે કે ક્યાં આગળ આપણે કેવી રીતે શાકભાજીના નામ ને ફળના નામ, એવી રીતે આજે આપણે જે ખોરાક ખાઈએ છે ને, તમે જે રોજિંદુ જમો છો ને, દાળ ભાત શાક રોટલી ને સૂપ પીઓ ને બધું ક્યાંથી આવે, કેવી રીતે બને, તો એમાં આપણે શેમાંથી બને, પૂરી, થેપલું, પાઉં, રોટલી, બિસ્કીટ, કેક, એ શેમાંથી બને, ઘઉંમાંથી. એને કઈ વાનગીઓ કહેવાય, ઘઉંની વાનગીઓ. પછી તમે ભાત ખાવ છો ને, તો એ ભાત શેની વાનગી કહેવાય, શેમાંથી બને, તો ચોખાની વાનગી. ભાત, ખીચડી, ઈડલી, બિરયાની, પુલાવ, આ બધું શેમાંથી બને, ચોખામાંથી. પછી શાકભાજી, આપણે શાકભાજીના નામ તો જોયા ને, એમાં આપણને તમને બધાને ઓળખાણ પણ હવે પડે ને કે આને બટાકા કહેવાય, રીંગણ કહેવાય. પણ એ મમ્મી રોજે શાકભાજી એ બધું ભેગું કરીને બનાવે છે ને બધું, તો એને શાકભાજીમાંથી શું બને બીજું, તો કે શાક. પછી એ શાકભાજીનું કચુંબર એ બને, લીલા વટાણા બને, પછી એનું અથાણું બને, સૂપ બને, સોસ બને, ચટણી બને, એ બધું બને ને તમારે, એટલે એ શાકભાજીમાંથી આ બધી વાનગી બને. પછી ફળો, ફળો આપણે તમે જુદા જુદા આપણે જોયા, કેળા, સફરજન, તમને ઓળખાણ પડે ને એની, હવે સમજણ પડે કે આ કયું ફળ છે, તો એ ફળનું પણ જ્યુસ બને. એનું તમે જ્યુસ પીઓ છો, રસ પીઓ છો, કેરીનો રસ, પછી ચીકુનું જ્યુસ, એ બધું પીઓ છો ને તમે, તો એવી એનો પછી ફળનો મુરબ્બો પણ બને, કેરીનો મુરબ્બો બને ને, કેરીનું અથાણું બને, એ બધું બને ને. પછી દૂધ, તો દૂધ તો તમને રોજ જે તમારે જોઈએ, તમે ચા નથી પીતા ને, પણ આપણે દૂધ જેટલું પીએ એટલું સારું. પણ દૂધમાંથી પણ વાનગીઓ બને, તો કઈ બને, દૂધમાંથી માખણ, દહીં, છાશ, આઈસ્ક્રીમ અને જુદી જુદી મીઠાઈઓ, તમને ભાવે છે ને, પેડા, બરફી, હલવો, ગુલાબજાંબુ, આ બધું શેમાંથી બને, તો એ દૂધમાંથી માવો બને અને માવામાંથી મીઠાઈઓ બને. હવે તમને પ્રશ્નો કોઈ પૂછે કે ઘઉંની કઈ કઈ વાનગીઓ બને છે, તો ઘઉંમાંથી શું બને, તો કે પૂરી, થેપલું, પાઉં, બિસ્કીટ, રોટલી, કેક. પછી ચોખાની વાનગીની યાદી બનાવો, તો યાદી આપણે બનાવવાની કહીએ, કોઈ પૂછે તો તમને આવડવી જોઈએ, ખીચડી, ભાત, ઈડલી, બિરયાની, પુલાવ. પછી દૂધમાંથી શું બને, તો દૂધમાંથી શું બને, આપણે દૂધ હોય તેમાંથી શું બને, તો કે માખણ, દહીં, છાશ, આઈસ્ક્રીમ, મીઠાઈઓ, એવી રીતે તમને આવડવું જોઈએ. એટલે દરરોજે તમે જમવા બેસો ને, ત્યારે મમ્મીને પૂછવાનું કે આ શું છે, આ કેવી રીતે બને, એ કઈ વાનગી કહેવાય, શેની વાનગી કહેવાય, તો કે ઘઉંની કહેવાય, ચોખાની કહેવાય, શાકભાજીની કહેવાય, ફળોની કહેવાય કે દૂધની કહેવાય, તમને એવું આવડવું જોઈએ. હા, પછી જુઓ રમકડા, બીજો પાઠ નંબર 14, રમકડા. તમારા ઘરે રમકડા છે ને, તમે રમકડા રમો છો ને, તમને બહુ જ ગમે છે. પણ આજે એના નામે તમને ખબર છે તમે શેના શેનાથી રમો છો, પછી કહેજો આમાંથી તમારા ઘરમાં તમારી પાસે કયું રમકડું છે, તો કે ટેડી બેર, એને રીંછનું જે હોય ને એનું રમકડું બનાવે, તો ટેડી બેર, ત્રણ પૈડા વાળી સાયકલ, ઢીંગલી, ઘોડો, ભમરડો, ફૂટબોલ, ચા પાણીના સાધનો, એટલે આપણે બધા નાના નાના સાધનો હોય છે ને રમવાનું, એમાં બેટ, બોલ, પછી લખોટીઓ, પછી સ્કૂટર, એક પૈડાથી તમે એ રીતે રમો છો ને, તમે બે પૈડા વાળું આવું સ્કૂટર, પછી રમકડાની મોટર કાર, આ બધા રમકડાઓ તમારી પાસે છે હે, અને તમારી પાસે કયા કયા રમકડા છે, તો એ રીતે તમે કહેજો. હા, એની યાદી બનાવજો ને પછી મને કહેજો તમને કયા કયા રમકડા આમાં બહુ જ ગમે છે, તમારી પાસે આમાંથી રમકડા છે અને તમારી પાસે કયા રમકડા છે તે તમને બહુ જ ગમે છે, તમને શેના પર બેસવાનું વધુ ગમે છે, સાયકલ પર કે ઘોડા પર, તમને સાયકલ પર બેસવું વધારે ગમે કે ઘોડા પર, પછી તમને શું રમવું ગમે, ક્રિકેટ કે ફૂટબોલ, તમને ક્રિકેટ રમવું વધારે ગમે કે ફૂટબોલ, આવા બધા પ્રશ્નોના જવાબ પણ સાથે તૈયાર કરવાના. જય સ્વામિનારાયણ. Thank you.